નમસ્કાર મિત્રો, આજે 17 તારીખ છે અને ટોટો વાવાઝોડું દક્ષિણમાંથી બહુ નજીક આવી ગયું છે. અત્યારે પવન બેસુમાર ફૂંકાય છે અને આવતીકાલે 18 તારીખે કદાચ આ વાવાઝોડાનું જે પરિસીમા છેલ્લું સ્વરૂપ હશે આપણે જોઈશું. સાથે સાથે ભયંકર કોવિડ પણ આપણા દેશની અંદર આપણને ધરમોળી રહ્યો છે. આ બધું જોતા અત્યારે બેઠા બેઠા હું એ ખમલાભાઈ બેઠા છીએ, વિચારતા હતા, વાતો કરતા હતા, કારણ પ્રકૃતિની અંદર કંઈક ઘણો બધો ફેરફાર જોવા મળે છે. આ વાવાઝોડાની તો બહુ જૂનું છે, થતા જ વાવાઝોડા પણ પહેલાં હતા જ વાવાઝોડા હતા પણ વાવાઝોડાના સ્વરૂપ બદલાય છે. બહુ વર્ષોમાં એકાદી વખત વાવાઝોડું આવતું અને ઋતુઓ પણ બધું ચક્રો બદલી ગઈ છે, વાતાવરણ ફરી ગયું છે. ઉનાળા શિયાળા જેવું રહ્યું નથી. એમ લાગે ને પેલો અટલ સિદ્ધાંત ઋતુનો વેદની અંદર કીધો છે, એક વૈશ્વિક નિયમ, ચોમાસા પછી શિયાળો અને શિયાળા પછી ઉનાળો અને ઉનાળા પછી ચોમાસું. આ ઋતુ ચક્રો જાણે બદલી ગયા હોય એવું લાગે છે. એની પાછળ શું હશે ઋતુને આપણે ગણી શકીએ? વેદોની અંદર કીધું છે કે માણસ પોતાનો ધારે એ પ્રમાણે યજ્ઞો કરીને વરસાદ વરસાવી શકે, ફળ ફૂલની માંગણીઓ આરાધના કરીને ઉપાસના કરીને અને એમાંથી બધું નિર્માણ કરી શકે, માણસ કરી શકે. માણસની વૃત્તિ ઉપર પ્રકૃતિ આધાર રાખે છે, માણસની વૃત્તિ ઉપર પ્રકૃતિ આધાર રાખે છે. માણસની વૃત્તિ જ્યારે કડમ થઈ જાય ત્યારે પ્રકૃતિ એનો જવાબ આપે છે. પ્રકૃતિ એનો લપડાક મારે મારે ને મારે છે. નૃશાસ્ત્રનો ઇતિહાસ જુઓ, આવો આ પ્રલય એક બે ને હજારો પ્રલય થઈ ગયા છે ભૂતકાળની અંદર અને એવા કેટલાય પ્રલય થતા હશે. આપણને આ બધું મોટું લાગે, કોવિડ ને વાતાવરણ વાવાઝોડા આ બધું ભૂકંપ, પણ કુદરતને આ બધી વસ્તુઓ સહજ હશે. કુદરત માત્ર ને માત્ર હિસાબ કરે છે, બીજું કંઈ નથી કરતું. કુદરત હિસાબ કરે છે આપણું જીવન કેવું છે. આજે જુઓ, વિજ્ઞાન ઉપર જરાક પ્રકાશ પાડીએ આપણે. આપણો આધુનિક યુગ આમાં આપણે વિજ્ઞાનને લઈ આવ્યા, વિજ્ઞાને ખરેખર શું કર્યું? વિજ્ઞાને આપણે પ્રકૃતિનું નિકંદન કાઢ્યું છે. આપણે જાગવું પડશે. વિજ્ઞાન ઉપર આપણે આંધળો ભરોસો રાખીને બેઠા છીએ. તમે એક મુદ્દો એવો બતાવો કે વિજ્ઞાને માણસને ફાયદો કરી આપ્યો, દેખાય ફાયદો, ઝળહળતું એમ લાગે, ઓહો આ વિજ્ઞાન આવું ઓપરેશન કરી નાખે, આમ કરી નાખે તેમ. પણ જ્યારથી વિજ્ઞાન આવ્યું છે ત્યારથી પ્રકૃતિનું નિકંદન નીકળ્યું છે. માણસનું આરોગ્ય નબળું થયું છે. મેડિકલ સાયન્સ આવ્યા પછી માણસનું આરોગ્ય નબળું થયું છે, ઇવાન ઇલિચે એના પુસ્તકોમાં લખ્યું છે. એટલે વિજ્ઞાને આપણને કાંઈ બહુ મોટો ફાયદો કરી આપ્યો નથી. આપણે શું કર્યું? આપણે પ્રકૃતિનું પેટ જોવા, પ્રકૃતિ ટૂંકમાં માં છે, એને આપણે દાસી બનાવવાનો પ્રયત્ન કર્યો. આપણે એને નર્તકી બનાવવાનો પ્રયત્ન કર્યો. આપણે પ્રકૃતિ હોય ને, પ્રકૃતિ એ જ્યારે કોઈ પણ જીવન આપે છે ત્યારે આરંભથી જ એ અદ્ભુત હોય છે અને પૂર્ણ હોય છે. આદિકાળનો જંગલમાં જીવતો માણસ, એ સમયે એને કિડની તો હતી જો, એ સમયે એને આંખની કીકી આ જ હતી, એ સમયે કીડીના આતર તો એણે જ બનાવ્યા હતા. આ બધું બનાવવા વાળો હોય એ ક્યાંય અધૂરો છોડતો નથી. પણ આપણને એમ લાગે કે હજી હું પ્રકૃતિને કાંઈક એમાંથી નીચોવી લઉં, હજી પ્રકૃતિમાંથી હું થોડુંક કાંઈક વધારે કાઢી લઉં અને આપણે એવા મશીન બનાવ્યા. આપણને એમ થાય પહેલાંનો સમય અંધશ્રદ્ધાવાળો હતો, દીકરીને દૂધ પીતી કરતા, સતી પ્રથા. એટલે આપણે જરાક વિચારીએ તો આપણે દીકરીને દૂધ પીતી કરતા ને, ઓલી ખડખડતા તેલની અંદર દીકરી જન્મે તો મારી નાખતા ને, એનાથી ક્રૂર આપણો આ વિજ્ઞાનનો યુગ છે. આજે મશીનો પરીક્ષણ કરવાના મશીનો ડોક્ટરો પાસે જઈને બધા પરીક્ષણ કરાવે છે, પેટની અંદર દીકરો છે કે દીકરી. જાતિ પરીક્ષણ નથી કરતા આપણે અને નથી આપણેલા. મિક્સરથી એનો રસો કાઢીને ગટરમાં નાખી દેતા દીકરી હોય તો શું છીએ આપણે? હજુ અંધશ્રદ્ધાળુ છીએ. હજુ આપણે પહેલાંના જમાના જેવા જ છીએ. પહેલાં પતિ મરી જતો એટલે પત્નીને ચિતા ઉપર બેસાડીને એની હત્યા કરી નાખવામાં આવતી, સતી પ્રથા એવો શબ્દ આપવામાં આવતો. આજે આપણે એવું નથી. આજે પતિ પોતે ક્રાઇમ પેટ્રોલ જોજો ટીવીના વક્તાઓ, પતિ પોતે ચિતા કરીને મારી નાખે, હળગાવીને દાટી દે છે પત્નીઓને, કોઈ પણને એમ. દહેજ પ્રથા આ બધું શું છે આપણા આધુનિક યુગના? મારો કહેવાનો મતલબ એવો છે
કે આપણે આધુનિક થયા છીએ પણ હજુ જગ્યા આપણે બદલા નથી, હજુ જંગલી ની જેમ જ જંગલ આપણા સ્વરૂપ બદલા છે. આપણી પાસે પેટ્રોલવાળા ને ડીઝલવાળા ને મશીનો ને મોટરો આવી ગયા છે, ફ્રીજ ફોન ને ફિયાડા ગુફામાં રહેતા હતા, ત્યાંથી આ બંગલામાં રહેવા માંડ્યા છીએ, પણ ઇન્ટરનલ આપણા સ્વભાવની અંદર બહુ ફરક પડ્યો નથી. આપણે, મને યાદ છે, કદાચ સાંભળેલું છે, વાંચેલું તો નથી, કે વિવેકાનંદ શિકાગોમાં ગયા ત્યારે શિકાગોના લોકોએ એને ત્યાંનું બહુ મોટું કતલખાનું છે, શિકાગોનું કતલખાનું, વિશ્વનું સૌથી મોટું કતલખાનું, એ બતાવવા લઈ ગયા કે ચલો કે અમારું વિજ્ઞાન જોવો કેવું ટેકનોલોજી છે. ત્યારે શું જોયું વિવેકાનંદને, એ સમયે બરાબર એક ગાય માતા, ગાય એને ખબર નહોતા, હિન્દુ લોકો ગાયને માતા સમજે છે, શું એની ઉપર વિધશે, એની સ્પંદન, એની સંવેદના. પણ એ ગાય આવે છે કતલખાનાની અંદર અને એક બે સેકન્ડની અંદર તો એ ક્યાં ગાય જાય છે ખબર નથી પડતી, ને થોડાક સેકન્ડોની અંદર, મિનિટની અંદર અલગ અલગ 14 ડબલાઓ નીકળે છે. કોઈની અંદર એનું બ્લડ, કોઈની અંદર એનું ચામડું સુકાઈને કમ્પ્લીટ થઈને પેકિંગ થઈને આવી ગયું હતું, કોઈની અંદર એનું ગોબર. ત્યારે વિવેકાનંદ જોતા રહ્યા, દુઃખ થયું એને અંદરથી. અને એ સમયે કોઈ પ્રશ્ન પૂછ્યો કે મહાત્માજી કેવું લાગ્યું અમારું આ વિજ્ઞાન, ત્યારે વિવેકાનંદે એક થોડુંક સ્માઇલ કરીને અફસોસ સાથે કીધું કે આ તમારું વિજ્ઞાન હું ત્યારે પૂર્ણ વિજ્ઞાન માનીશ કે આ જે 14 ડબલા પાછા અહીંયાથી નાખો તમે અને આ બાજુ પાછી જીવિત ગાય કરી દો. આપણે ટૂંકમાં અધપતન કરવાનું શીખ્યા છીએ, નિકંદન કાઢી નાખ્યું છે, આપણે વૃક્ષોનું નિકંદન કાઢ્યું છે, મોટા મોટા ડ્રીલ વિજ્ઞાનના લઈ આવીને, અને આપણે ધરતીમાંને પેટાળનું પાણી હતું, ખરપિયાને ઝાપટે પાણી હતું, એને આપણે 1500 ફૂટ 2000 ફૂટ ઊંડે લઈ ગયા. આ બોર આવ્યો ને, રિંગ બોર આવ્યો ને, ત્યારે બધા જોતા ઓહો કે આ તો જો આપણા બાપ દાદા હાથ પગ ભાંગી નાખતા, પગ અલા એના હાથ આખાઈ તૂટી જતા, તહીં આ પતાળનું પાણી ઉપર લઈ આવતા. અને આ ડ્રીલ, અત્યારે તો આ ડ્રીલ કર્યું, સવારે આવ્યું 3 કલાકમાં પાણી બાયણે, ક્યારામાં જતું હોય મિત્રો, જે 2 વર્ષથી આપણે વાડીઓ ગાળતા આપણા બાપદાદા વડીલો, આવી હજારો અબજો વાડીઓને આપણે ફેલ કરી દીધી મશીનથી અને સામાન્ય મોટરથી, જે પાણી આપણે બહાર લઈ આવી શકતા હતા બહુ ઓછા બજેટમાં, એ આપણે 100 ફૂટનો બોર, 150 ફૂટનો, 200 ફૂટનો, ઓનું પાણી મારે આટી લેવું છે, એને ઉપરનું મારું ખેતર છે, આ પાણી મારા ખેતરમાંથી ને જ એના ખેતરમાં જાય છે, અને આપણે પતાળને માપવા માંડ્યા. માનું પેટ આપણે ચૂથી નાખ્યું, તોડી નાખ્યું, અને હજારો કિલોમીટર, હજારો ફૂટ દૂર પાણી આપણે પતાળમાં ધકેલી દીધું, જે સામાન્ય માણસ તો એને પાણી લઈ આવી ન હોગે. 10,000 8,000નું બજેટ હોય ને, 20-25ની 35ની મોટર, એવો કેબલ, એવડી લાઇન, અને તહીં પાણી આવે છે. આપણે શું વિજ્ઞાને કર્યું ભાઈ, ઉપરનું સસ્તું હતું એને મોંઘું બનાવી નાખ્યું. જે આપણે પાણી માપસરનું વાપરતા, આપણી પહેલાંની બાઈ બેન હતી, એ 10-15 હેલું બહારથી પાણી લઈ આવતી અને એનાથી આપણે નાહી લેતા અને બધું થઈ જતું. આજે આપણે ડ્રીલ કરીએ છીએ, ઘરે મોટર છે, વીજળી છે, બટન દબાવીએ અને પુષ્કળ પાણી ઢોળીએ છીએ, એ 14 હાંડાથી પાણી થઈ જતું. અને આજે આપણે કેટલું પાણી બગાડી નાખીએ છીએ. એટલે મિત્રો, વિજ્ઞાન આવ્યું છે ત્યારથી આપણે પ્રકૃતિનું નિકંદન કાઢવા માંડ્યા છીએ. મહાત્મા ગાંધીજીએ કીધું હતું એના સ્વરાજના પુસ્તકની અંદર કે આ ધરતીના પેટાળમાં એટલો ભંડાર ભરેલો છે કે કોઈ માણસને ભૂખ્યો નહીં સુવા દે, પરંતુ એકલા માણસનો લોભ પણ આખી ધરતીનો, આખી પૃથ્વીનો ઔષધ ભંડાર એને ઓછો પડશે. આપણો લોભ કંટ્રોલમાં રાખવો, એમાં મહાત્મા આપણને સંદેશ આપીને ગયા હતા, વોર્નિંગ આપીને ગયા હતા. અને આપણું કોર્પોરેટર જગત આવ્યા પછી લૂંટી લેવું, ખાઈ જવું, પી જવું બધાનું, અને આપણે પ્રકૃતિનું નિકંદન કાઢી નાખ્યું છે. મિત્ર, પ્રકૃતિનું નિકંદન કાઢી નાખ્યું છે અને એના કારણે આપણે જોઈએ છીએ હોર્મોન્સ, સાયન્સ, જીનેટિક મોડિફાઈડ અથવા મોડિફિકેશન, એક જીન્સને ચીરીને કાપીને એના જીન્સની અંદર આપણે બીજાના જીન્સને ફિટ કરવા, અને એવી રીતને આપણે જર્સી ગાય બનાવવી, એવી રીતના આપણે શાકભાજી, આપણે દેશી વિટામિન્સ આપતા, હોર્મોન્સ સરસ મજાના વિટામિન્સને એન્ઝાઇમ આપતા, આપણા જે દેશી શાકભાજી હતા એ બધાનું આપણે અટાણે નેસ્ત નાબૂદ કરી દીધા, અને સંક્રમિત થયેલું બિયારણ કે જે આપણને વિટામિન નથી આપતું, એટલું ખોખલું શરીર થઈ ગયું છે આપણે આજે સંક્રમિત થયેલા શાકભાજીને અનાજ ખાઈને, કે આજે આપણે
આ કોરોના છે ને, કોરોનાની દવા આપણું શરીર પચાવી નથી શકતું. આપણે હૃદયના નબળા થઈ ગયા છે, હૃદય નબળું થયું, કિડની નબળી થઈ, એક અનેક પ્રકારના રોગોએ એવું એટેક કરી નાખ્યું છે. એની પાછળનું કારણ શું છે કે આપણે માન્યું નહીં કે આ જે પૂર્ણ છે પ્રકૃતિ છે, પૂર્ણ છે. મેં વાત કરી એમ કીડીના આતર હજારો વર્ષ પહેલાંના એ જ હતા, આ કિકી આ જ હતી. એટલે એ સમયે માણસને બે કિડની આપી હતી. એ સમયે પ્રકૃતિને ખબર હશે ને કે ભાઈ એક કિડની બગડશે તો બીજી કિડની આરોપણ થઈ શકશે. આવડું આધુનિક થઈને ફાસ્ટફૂડ ખાવાનો જ છે. વિચાર કરો, આટલું પરફેક્ટ, આટલું પૂર્ણ આરંભથી ને જ પ્રકૃતિએ પોતાનું આ લીલા કરી હોય તો આપણે શું કરીએ? આપણે એમાં ક્યાંકના ક્યાંક ચેનચાળા કરીએ છીએ અને ત્યારે પ્રકૃતિ આપણે લપડાક મારે છે. આવું કરીએ ભાઈ પ્રકૃતિ આપણે લપડ. જો એક વસ્તુ યાદ રાખી લઈએ, જીનેટિક મોડિફિકેશન હોય કે કોઈ પણ સાયન્સનું વિજ્ઞાન હોય, કુદરતે બનાવેલું જગત આરંભથી જ પૂર્ણ છે. એમાં ક્યાંય ખોચો કાઢીએ એમ નથી. આપણે એનું બધું જ પૂર્ણ છે. અને આપણે શું કરીએ છીએ? આપણે એની અંદર જુદા જુદા પ્રયોગો કરી અને એ પ્રયોગો પહેલાં ઉંદરને દેડકાને લાગુ કરીને પછી માણસને કરીએ છીએ. અને એવી એન્ટીબાયોટિક ને એવા એવા પ્રયોગો કરીને એવા એલોપેથિક સાયન્સ આપણા પેટની અંદર શરીરની અંદર આપણે ઘાલીએ છીએ કે આ શરીર આપણું તકલાદી થઈ જાય, કુદરતનું શરીર મટી જાય છે અને આ કૃત્રિમ શરીર થઈ જાય છે, કૃત્રિમ શરીર થઈ જાય છે. અને એના કારણે આજે ભયાનક સ્થિતિ આપણે જોઈ શકીએ છીએ. બીટી કપાસ ને મોટી મોટી કોર્પોરેટર જગતની, મોનસાન્ટો કંપની ને, બાયર કંપની ને, સિજન્ટો કંપની ને, આવા કંપનીઓના દવા લઈ આવ્યા આપણે, અને પેસ્ટિસાઇડ અને જે ખાતર ડાયમોનિયા યુરિયા, એના કારણે આપણે એકદમ ભયંકર આખી ધરતીને બંજર બનાવવા માટે હાલી નીકળ્યા છીએ. એવું આપણે કરી બેઠા છીએ. પ્રકૃતિ પૂર્ણ છે. આપણે પ્રકૃતિને ક્યારેય દાસી કરવાનો પ્રયત્ન ન કરાય, પ્રકૃતિને માં બનાવાય. એ શક્તિશાળી છે. આપણે કોઈ દિવસ એને પહોંચી નથી શકવાના, કોઈ દિવસ નહીં પહોંચી શકીએ ગમે એમ કરશું તોય, પણ એની ઉપર શ્રદ્ધા રાખશું, એને આપણે સ્વીકારશું ને તો પ્રકૃતિ લાહોલાહ આપશે. કોઈને ભીખા નહીં સુવા દે. પ્રકૃતિની અંદર મેનેજ છે, એ મેનેજમેન્ટ કરે, શિવ મેનેજમેન્ટ છે. એ બધું જ થઈ જાય, ગમે એટલી વસ્તી હશે બધું થઈ જશે. પ્રકૃતિથી મોટા આપણે કોઈ દિવસ થયા નથી, કોઈ દિવસ થવાના નથી. આપણે ત્યાં છે ને કોઈ માણસનું મૃત્યુ થતું ને આપણે ત્યાં થાય છે આજુ હાલમાં, એટલે આપણે મુંડન કરાવીએ છીએ, વાળ કાપી નાખીએ છીએ, મૂછો મુંડાવી નાખીએ છીએ. આ શું છે ખબર છે તમને? આ પ્રકૃતિનું શરણાગતિ સ્વીકારી છે. આપણે ન કહેતા હોઈએ કે ભાઈ ફલાણા ભાઈ જો આ માણસ જો આમ કરે ને મને પહોંચી જાય તો હું મારું મુંડન કરી નાખું, ટક્કો કરાવી નાખું, મારી મૂછ મુંડાવી નાખું. આવી આપણે શરત મારતા હોય, એ જીતે નહીં ભાઈ, એ મારી સામે જીતી જાય તો આપણે મૂછ કાપી નાખીએ. આ પ્રકૃતિનું શરણાગતિ, રોગ ગડપણ અને મૃત્યુ, એમાં આપણે કોઈ દિવસ વિજયી ન થઈ શકીએ. આપણે એને સ્વીકારવાનું હોય સહજથી. અને જો આપણો માણસ, પહેલાંનો માણસ, એ ગમે એવો હતો પણ રોગ ગડપણ ને મૃત્યુ જ્યારે આવે છે એના ઘરની અંદર, ત્યારે એ ભગવાનને કહે, ભગવાન તું મોટો હું નાનો, તું બાપ હું દીકરો, તું માં હું તારો દીકરો. આ રીતનું આપણે રહીને પ્રકૃતિને આપણે સ્વીકારવાનું શીખવાનું છે. પ્રકૃતિને ક્યારેય એના પિતા થવાનું, એનો બાપ થવાનું જ્યારે આપણે પ્રયત્ન કરીએ અને એનું શરણ નથી સ્વીકારતા, ત્યારે આપણે હેરાન થઈએ છીએ. આપણે કેવું છે ખબર, પેલી સંસ્કૃતમાં મારે વાર્તા આવતી, એક ઉંદર હતો ને ઉંદરને ભય લાગ્યો બિલાડીનો, એટલે એને બિલાડી બનાવી દીધી ઋષિએ, અને બિલાડીને ભય લાગ્યો કૂતરાનો, એને કૂતરો બનાવી દીધો, અને પછી એમ કરતાં કરતાં કૂતરાને વાઘનો ભય લાગે છે, અને પછી ઋષિ એને વાઘ બનાવી દે છે. પણ વાઘ બની ગયા પછી એને એમ થાય કે ઓહો હવે તો હું મોટો, આ ઋષિ એક જ મારી ઉપર મોટો. અને ઋષિ ઉપર જ્યારે તરાપ મારવા જાય છે ત્યારે એ ઋષિ એને પાછો શું બનાવી દે છે? પાછો ઉંદરનો ઉંદર બનાવી દે છે. જે બનાવવાવાળો છે, જે આપવાવાળો છે, જે કરવાવાળો છે, એ પૂર્ણ પ્રકૃતિ છે. પ્રકૃતિને આપણે દાસી બનાવવાનો પ્રયત્ન કરીએ ત્યારે આપણા હાલ હવાલ એ જ થવાના છે જે આજે આપણે જોઈ રહ્યા છે. આવડું મોટું સાયન્સ, આવડું મોટું વિજ્ઞાન જેનો આપણે બહુ ડમફાસ કરતા હતા, એ આજે સામાન્ય એવું કોરોના જેવું જંતુ, પામર જંતુ, જીવડું એને હંફાવે છે, હરાવે છે. આવું સાયન્સ તો કોઈ દી લાચાર ને વિવસ આપણે ભૂતકાળમાં જોયું નથી, અને આવું વિવસ સાયન્સ થાય ને એ કલ્પનાય ન કરી શકીએ મિત્રો. એટલે કહેવાનો મતલબ એ છે કે પ્રકૃતિના ખોળે, પ્રકૃતિના શરણે, પ્રકૃતિને માં ગણીને આપણે જીવીએ તો આ પ્રકૃતિ આપણને જીવાડશે, આપણને કામ આવશે. અસ્તુ. જય હિન્દ. જય ભારત.